हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના જાખોડિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ધોરણ 5 માં ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ ભાગ અને પૂર્ણ, એમાં તમારી સપોટીમાં જ્યાં પેજ નંબર 54 આપેલા છે એમાં આજે પ્રશ્ન નંબર 12 જે છે એ આપણે જોવાનો છે. ખાસ કે સૂચના મુજબ આપણે સૂચના ધ્યાનથી વાંચવાની છે અને સમજવાની છે. સૂચનામાં શું કહે છે કે દિનુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. જે દિનુનું શાકભાજીનું ખેતર છે એ ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. તે તેમાં વિવિધ શાકભાજી ઉગાડે છે અને તેના આધારે પ્રશ્નના જવાબ લખો. તે તેના ખેતરમાં 9 ભાગમાં અલગ અલગ પ્રકારના શાકભાજી ઉગાડે છે અને એના આધારે આપણને જે પ્રશ્ન પૂછેલા છે એના આપણે જવાબ દેવાના છે. પેલા જો આપણને ખેતર નીચે દોરીને આપેલું છે, ખેતરના તમને 9 સરખા ભાગ દેખાય છે, 9 ભાગમાં જુઓ ક્યાં ક્યાં પ્રકારના પાક જે છે શાકભાજી છે વાવેલા છે. તો કે એક ભાગમાં મરચા છે, ત્યારબાદ બીજો ભાગ છે એમાં એ બટાટા છે, ત્યાર પછી ત્રીજા ભાગમાં રીંગણ છે, ચોથા ભાગમાં રીંગણ છે, પાંચમા ભાગમાં ટામેટા છે, છઠ્ઠા ભાગમાં પાલક છે, સાતમા ભાગમાં ટામેટા છે, આઠમા ભાગમાં ફરીથી બટાટા છે અને 9મા ભાગમાં પણ ફરીથી ટામેટા છે. તો આ રીતે આપણે 9 ભાગમાં જે જે શાકભાજી વાવેલા છે એનો આપણને અહીંયા આપણને આપેલું છે. એના પછી આપણને ચાર પ્રશ્ન પૂછેલા છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ. શું કહે છે કે ખેતરનો સૌથી મોટો ભાગ જે છે એમાં તે કઈ શાકભાજી ઉગાડે છે. ટૂંકમાં આ છે 9 ભાગમાંથી સૌથી વધારે ભાગમાં કયા પ્રકારનો પાક વાવે છે. તો જોવો કે આમાં સૌથી વધારે તમને શું દેખાય છે. તો કે સૌથી વધારે બટાટા એ દેખાય છે કુલ 9 ભાગમાંથી. જે મરચા છે એ માત્ર 1 ભાગમાં શું આવેલા છે, મરચા ત્યાં ઉગાડેલા છે. ત્યારબાદ તમે બટેટા જોવો તો 9 ભાગમાંથી 3 ભાગમાં બટેટા છે. 9 ભાગમાંથી 2 ભાગમાં બટેટા છે, તો કે 1 અને 2. ત્યારબાદ રીંગણ, તો કે રીંગણ તો કે 9 ભાગમાંથી 2 ભાગમાં રીંગણ છે. ત્યારબાદ ટામેટા જોવો તો અહીંયા જે ટામેટા છે એ 9 ભાગમાંથી 3 ભાગમાં ટામેટા વાવેલા છે. અને છેલ્લે પાલક, કે પાલક છે માત્ર 9 ભાગમાંથી 1 જ ભાગમાં વાવેલો છે. તો જો ખેતરનો સૌથી મોટો ભાગ જે છે એ કયા પ્રકારના શાકભાજીમાં રોકાયેલો છે, તો કે ટામેટા. એ કુલ 9 ભાગમાંથી 3 ભાગમાં ટામેટા વાવેલા છે. ટામેટા વાવેલા છે અને ટામેટા કેટલો, પાછો આપણને બીજો સવાલ એવો પૂછશે કે ટામેટા જે છે કેટલો ભાગ રોકે છે. તો કે કુલ ભાગ કેટલો છે ખેતરના 9 ભાગમાંથી ટામેટા, તો કે 1, 2 અને 3 ભાગમાં ટામેટા વાવેલા છે. એટલે કે 3 ના છેદમાં 9 ભાગમાં ટામેટા છે. આ રીતે ત્યારબાદ બીજું છે કે ખેતરમાં તે કેટલા ભાગમાં એ બટાટા અને રીંગણ ઉગાડે છે. ખેતરના જે કુલ 9 ભાગ છે એ 9 ભાગમાંથી કેટલા ભાગમાં બટાટા અને 9 ભાગમાંથી કેટલા ભાગમાં રીંગણ ઉગાડે છે એ આપણને ભાગ લખવાના છે. તો પેલા આપણને બટાટાનું લખીએ કે કુલ 9 ભાગમાંથી એ બટાટા 2 ભાગમાં વાવેલા છે. તો કુલ 9 ભાગ એટલે છેદમાં અને 9 ભાગમાંથી 2 ભાગમાં બટાટા છે, એટલે કે 2 ના છેદમાં 9 ભાગમાં બટાટા છે. ત્યાર પછી રીંગણ, કે 9 ભાગમાંથી રીંગણ, કુલ ભાગ તો 9 ના 9 જ છે. 9 ભાગમાંથી કેટલા ભાગમાં રીંગણ છે, તો કે 9 ભાગમાંથી જો 1 અને 2 ભાગમાં રીંગણ છે, એટલે કે 2 ના છેદમાં 9. આ રીતે પછી છે નંબર 3, કે ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક અને મરચા ઉગાડવામાં થયો છે. એ ખેતરના 9 ભાગમાંથી કેટલા કેટલા ભાગનો ઉપયોગ પાલક વાવવા માટે અને મરચા વાવવા માટે થયેલો છે. ઓની જેમ તો પેલા કરીએ પાલક માટે, કુલ ભાગ કેટલા છે, કુલ ભાગ છેદમાં એટલે 9. 9 માંથી કેટલા ભાગમાં પાલક વાવેલી છે, તો કે 9 માંથી માત્ર 1 જ ભાગમાં પાલક વાવેલી છે, એટલે કે 1 ના છેદમાં 9. અને હવે એ જ રીતે મરચા માટે, કે 9 ભાગમાંથી કેટલા ભાગમાં મરચા વાવેલા છે, તો કે કુલ ભાગ તો 9 ના 9 એ તો સરખું જ રહેશે. હવે 9 ભાગમાંથી કેટલા ભાગનો ઉપયોગ મરચા વાવવા માટે, તો કે 9 ભાગમાંથી માત્ર 1 જ ભાગનો ઉપયોગ મરચા વાવવા માટે કરેલો છે, એટલે 1 ના છેદમાં 9. ત્યાર પછી છે નંબર 4, કે ખેતરમાં ઉગાડેલો એ બટાટાનો ભાગ એ પાલકના ભાગ કરતા
કેટલો ગણો વધારે છે. શું કહે છે કે ખેતરમાં જેટલા ભાગમાં એ બટેટા ઉગાડેલા છે એ બટાટાનો ભાગ એ પાલકના ભાગ કરતા એ કેટલા ગણો છે એવું કહે છે. તો પેલા જો એ બટાટાનો ભાગ છે કેટલો, તો કે કુલ ભાગ 9. અહીંયા ઉપર સોધેલું છે કે એ બટાટાનો ભાગ છે 2/9 અને મર્ચ અને સાથે પાલક, પાલકનો ભાગ છે 1/9. તો જો કે 9 ભાગમાંથી 2 ભાગમાં બટાટા વાવેલા છે, 9 ભાગમાંથી 1 ભાગમાં વાવેલા, 1 ભાગમાં વાવેલી, 1 ભાગમાં વાવેલી છે પાલક. તો એ બટાટાનો ભાગ જે છે એ પાલક કરતા વધારે છે, પણ વધારે છે તો કેટલો વધારે છે કે માત્ર 1 ભાગમાં પાલક વાવે છે અને 1/2 એટલે કે 2 ગણા થશે. બરાબર, 1 ને 2 સાથે ગુણાકાર કરતા 1/2 ગણા કરીએ એટલે શું થાય, 1 ને 1 2, એટલે કે એ બટાટા જે છે એ પાલકના ભાગ કરતા 2 ગણા જેટલું વધારે છે, 2 ગણો વધારે છે. કે જે પાલક જે છે એ માત્ર 1 ભાગમાં વાવેલી છે, જ્યારે એ બટાટા જે છે 1/2 એટલે કે 1/2 ગણા કરી એટલે 1 × 2 = 2, એટલે કે એ 2 જેટલા ભાગમાં બટાટા વાવેલા છે, એટલે કે એ પાલકના ભાગ કરતા બટાટાનો ભાગ જે છે 2 ગણો વધારે છે, એટલે કે એ ડબલ ભાગમાં એ બટાટા વાવે છે. તો આ રીતે આ પ્રશ્ન જે છે તમારે તમારી સ્વકૃતિમાં ઉતારી લેવાના છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.